ગુજરાતના પ્રથમ દૈનિક નોબો દ્વારા વર્ષ બે હજાર વીસ એકવીસની આકર્ષક લવાજમ યોજના ચાર આકર્ષક ઓપ્શન્સમાંથી આપની પસંદગીની યોજના સિલેક્ટ કરી વર્ષભરના વાંચન સાથે વોટ્સએપ ન્યૂઝ અપડેટ અને બે લકી ડ્રોનો લાભ મેળવો આજે જીએસટી કાઉન્સિલની બેઠક નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાઈ હતી બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે જીએસટી રિટર્નમાં લેટ ફી અંગે અગત્યની ઘોષણા કરી હતી વર્ષ બે હજાર થી બે હજાર વીસ દરમિયાન જીએસટી રિટર્ન ન ભરનારને લેટ ફી નહીં ભરવી પડે લેટ ફી માફ થતા વેપારીઓને રાહત થશે અનલોક માં દેશમાં કોરોનાના કેસોની સંખ્યા વાયુ વેગે વધી રહી છે છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં કોરોનાના નવા દસ હજાર નવસો છપ્પન કેસ નોંધાયા છે છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાથી ત્રણસો છન્નું લોકોના મૃત્યુ થયા છે ઉલ્લેખનીય છે કે વિશ્વભરમાં કોરોના પ્રભાવિત દેશોમાં બ્રિટનને પાછળ રાખી ભારત ચોથા ક્રમે પહોંચી ગયું છે આ ભયજનક સમાચાર વચ્ચે ગુજરાત માટે એક રાહતરૂપ અહેવાલ સામે આવ્યો છે ગુજરાત ઉપરાંત પંજાબ રાજસ્થાન મધ્યપ્રદેશ ઓરિસ્સા અને ચંડીગઢમાં સિત્તેર ટકાથી વધુ સંક્રમણ સમાપ્ત થયું છે વધુ સંક્રમણ સમાપ્ત આ રાજ્યોમાં કોરોના નિયંત્રણમાં કહેવાશે છે કે જામનગરની જીજી હોસ્પિટલમાં આજે સવારે આવેલ કોરોનાના બસો શંકાસ્પદ દર્દીઓના સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકરના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજાઈ હતી બેઠકમાં જિલ્લામાં પીવાના પાણીની વ્યવસ્થા અંગે સમીક્ષા કરવામાં આવી હતી જામનગર શહેરની દૈનિક એકસો પાણીની જરૂરિયાત છે જે પૈકી એકસો પંદર એમએલડી સ્થાનિક ડેમમાંથી તથા પંદર એમએલડી નર્મદામાંથી પૂરું પાડવામાં આવે છે હવામાન ખાતાએ રાજ્યમાં આગામી અડતાલીસ કલાકમાં ચોમાસાના વિધિવત આરંભની આગાહી કરી છે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી સાયક્લોનિક સિસ્ટમને કારણે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો જ્યારે ચોમાસાનો વરસાદ આગામી બે દિવસમાં પડવાની શક્યતા છે વિશ્વભરમાં રસી શોધી રહ્યા છે ત્યારે બાબા રામદેવની કંપની પતંજલિએ કોરોનાની દવા શોધી લીધી હોવાનો દાવો કર્યો છે પતંજલિના આચાર્ય બાલકૃષ્ણના દાવા અનુસાર કોરોનાની આયુર્વેદિક દવા તેમણે શોધી લીધી છે જેનું સેંકડો લોકો ઉપર સફળ ટ્રાયલ પણ થઈ ચૂક્યું છે